विधानसभा ने पेटा चूंटणी प्रचार नो आज अंतिम दिवस छे। धारी बैठक ना भाजपा उम्मीदवार जेवी काकड़ियाए जीत नो दावो कर्यो। तेमणे आक्षेप कर्यो के विरोधीओ द्वारा तेमनो दुष्प्रचार करवामां आव्यो छे, परंतु जनता तेमनी साथे छे। तेमणे वायदो कर्यो के जीत मळशे तो डेम भरावानी तेमनी प्राथमिकता रहेशे। पेटा चूंटणी में प्रचार नो आज अंतिम दिवस है, त्यारे धारी विधानसभा में भाजप बैठक उम्मीदवार जेवी काकड़िया अपनी साथ उपस्थित है। जेवी प्रचार पहला दिवस थी आप अनेक जगह पर फर्या, अनेक विवादों थया, आक्षेप प्रत्याक्षेप थया, आटला दिवस बाद आप पोतानी माटे कई जगह धारी में जुओ छो? अत्यार सुधी में एक गामडाना कार्यकर तरीके नाना नाना गाम अने नाना नाना समाज साथे रही दरेक विस्तार में जई अने पूरेपूरी लागणी थी जे अमे काम कर्या छे એમાં કોઈ પણ પ્રકારનો કંઈ વિરોધ નથી। વિરોધ તો ઊભો કરેલો કોંગ્રેસનો છે, લોકો મને સ્વીકારે છે, દરેક ગામ નાનું મોટું ગામ દરેક ગામ અને દરેક સમાજ મને સ્વીકારે છે। હું જીતવાનો છું, લોકોને પણ વિશ્વાસ છે ને મને પણ વિશ્વાસ છે। અચ્છા, કોંગ્રેસ જે પ્રચાર કરી રહી છે, કોંગ્રેસ પોતાના તો ઉમેદવારનો પ્રચાર કરી રહી છે, પરંતુ આપની માટે સતત એક પક્ષપલટુ ગદ્દાર આ તમામ વાતો આવી રહી છે, તો તમામની વચ્ચે તમને એવું કેવી રીતે લાગે છે કે જનમત તમારી સાથે રહેશે? લોકો મારી સાથે એટલા માટે છે કે લોકોનો સતત સંપર્કમાં, લોકો મને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે। હું ગામડાનો કાર્યકર છું, ગામડાની સાથે રહીને નાનામાં નાનો સમાજ હોય એને સાથે રાખીને કામ કરું છું, ત્યારે લોકો મારો કોઈ પણ વિરોધ નથી। આ લોકો જે કોંગ્રેસ જે છાપ ઊભી કરી છે તદ્દંતર ખોટી છે। લોકો જાણે છે કે કોઈ પણ પ્રકારનો જો 20 વર્ષના મારા રાજકારણમાં કોઈ પણ પ્રકારનો કલંક ન લાગ્યો હોય તો અત્યારે આ લોકો કેમ કરવા માંગે છે? એક વાત એ પણ થઈ રહી છે કે પાટીદાર ફેક્ટરના કારણે આ 2017માં જીત્યા હતા, આ વખતે ફેક્ટર નથી તો તમારી જીત પર એક સવાલ ઘણા કોંગ્રેસ ઉભા કરી રહી છે, શું કહેશો? કોઈ પ્રકારનું નથી। ગામડાના લોકોને લોકોને 24 કલાક કામ કરે એવો કામ સામાન્ય હોય, ગામડાના તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મામલતદાર હોય, જે બી ના હોય, આ કામમાં સતત લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરતો હોય એવો ઉમેદવાર લોકોને જોઈએ છે। મારો વિસ્તાર પછાત વિસ્તાર છે, ખેતી ખેતીવાડી વાળો વિસ્તાર છે। અહીંયા જંગલ ખાતાને અડીને મારા બે તાલુકા આવેલા છે, ખાંભા અને ધારી। આ વિસ્તારમાં જંગલ વન વિભાગ અને સિંચાઈ વિભાગ બેનું સંકલન કરી મારા વિસ્તારમાં વધારેમાં વધારે ડેમ થાય એના માટે હું સતત પ્રયત્ન કરીશ। ડેમ થશે તો પાણીની સિંચાઈ યોજના થશે, સિંચાઈ યોજના છે તો ખેતી થશે, ખેતી સારી હોય તો એમાં મજૂરોને પણ રોજીરોટી મળી રહે। આ મારો 2 વર્ષનો ધ્યેય છે કે કોઈ પણ સંજોગોમાં નાના મોટા ચેક ડેમ, બંધારા, સિંચાઈ યોજના મારા વિસ્તારમાં કરવી। આભાર અમારી સાથે વાત કરવા માટે। તો આ હતા ધારી વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા, પોતાની જીતને લઈને ખૂબ જ આશ્વસ્ત છે અને તેમ પણ માને છે કે જો જીતે છે તો ડેમ તેમની પ્રાયોરિટી હશે, કેમ કે આ જે વિસ્તાર છે તે ગ્રામીણ વિસ્તાર છે અને ડેમ બનાવવા એ આ વિસ્તારની પ્રાયોરિટી રહેશે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે કિંજલ મિશ્રા, TV9 ધારી।